નમસ્કાર ગુડ મોર્નિંગ મિત્રો આજે આપણે એક એવા ટોપિકની વાત કરવાના છીએ કે જે સ્ત્રીઓના જીવનમાં રોજબરોજ એ સમસ્યાઓનો એને ભોગ બનવું પડે છે અને એ છે સ્ત્રીઓ અને હિંસા આમ જોવા જઈએ તો સ્ત્રીઓ અને હિંસા એ સ્ત્રીઓની સામાજિક સમસ્યાઓનો એક ભાગ છે રોજ ઉઠીને આપ સ્લાઇડમાં જોઈ શકશો કે સમાજમાં ઘણી બધી સામાજિક સમસ્યાઓ જોવા મળે છે અને રોજબરોજ ન્યૂઝપેપરમાં જોઈશું તો જાત જાતની સામાજિક સમસ્યાઓ સ્ત્રીઓ માટે જોવા મળે છે આપણે ઇવન ચેનલ પણ ચાલુ કરીશું તો ચેનલોમાં પણ ઘણી બધી સ્ત્રીઓની સામાજિક સમસ્યાઓ જોવા મળે છે આ સામાજિક સમસ્યાઓને જો આપણે વર્ગીકૃત કરવી હોય તો લગ્ન અને કુટુંબ સંબંધિત સમસ્યાઓ શારીરિક અને જાતીય શોષણ સંબંધિત સમસ્યાઓ આર્થિક સમસ્યાઓ શૈક્ષણિક સમસ્યાઓ આરોગ્ય વિષયક અને રાજકીય અવહેલના અને સામાજિક સ્થાન સંબંધિત ટૂંકમાં સમાજમાં સ્ત્રીઓ જન્મે છે ત્યાંથી મૃત્યુ પામે છે ત્યાં સુધી એને એક યા બીજી રીતે સમાજની ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને આ સમસ્યાઓ એ એવા પ્રકારની સમસ્યાઓ છે કે જે એના સ્થાન એના લગ્ન એના હેલ્થ એના એજ્યુકેશન એની ઇકોનોમિક કન્ડિશન એના એક્સપ્લોટેશન એ બધા સાથે છે પણ આપણે આ બધી સમસ્યાઓની જો ચર્ચા કરવા બેસીએ તો ઘણો બધો સમય જાય એટલે આજે આપણે જે ચર્ચા કરીશું એમાં સ્ત્રીઓ ઉપર થતી કૌટુંબિક હિંસા અને સ્ત્રીઓ ઉપર થતી કુટુંબ બહારની હિંસા એની વાત કરીશું મિત્રો મને કહેતા એક સંકોચ થાય છે કે સમાજશાસ્ત્રમાં ઘણા બધા અભ્યાસો થયા છે પણ આ અભ્યાસોમાં ખાસ કરીને સ્ત્રીઓ વિશેના જે કંઈ વાયોલન્સના સંદર્ભમાં અભ્યાસ થયા છે તો એ વાયોલન્સના સંદર્ભમાં જે અભ્યાસો થયા છે એમાં એવું કહેવાયું છે કે સ્ત્રીઓ ઉપર થતી મોટા ભાગની હિંસા એ કુટુંબમાં થાય છે આમ જોવા જઈએ તો સ્ત્રીઓ ઉપર થતી હિંસા ને આપણે બે વિભાગમાં વહેંચી શકીએ એક કૌટુંબિક હિંસા અને બીજી કુટુંબ બહાર થતી હિંસા કૌટુંબિક હિંસા એ રોજ બરોજના જીવનમાં સ્ત્રીના ઉપર થતી કુટુંબ તરફથી થતી હિંસા છે અને કુટુંબ બહારની હિંસા એ કુટુંબના સભ્યો સિવાય સ્ત્રીઓને થતી હિંસાના સંદર્ભમાં છે પણ આ જે કૌટુંબિક હિંસા છે એ સમાજમાં બહુ મોટો પાયો અને બહુ મોટી સમસ્યા હોય એવું આપણને જોવા મળે છે કૌટુંબિક હિંસા વિશે ઘણા બધા અભ્યાસો પણ થયા છે અને આ વિશે યુનોમાં બેઇજિંગમાં જ્યારે જ્યારે એની પરિષદ થઈ છે ત્યારે એક બાબત વિચારાય છે કે સ્ત્રીઓ વિશેની જે હિંસા છે એ હિંસા એ હવે માનવ અધિકારના ભંગ તરીકે ગણવામાં આવે છે એટલે જ્યારે બેઇજિંગમાં વિશ્વ પરિષદ મળી ત્યારે આ બાબત વિશેની સ્પષ્ટતા થઈ બધા કન્ટ્રીએ સાથે ડેક્લેરેશન્સ આપ્યું અને કહ્યું કે સ્ત્રીઓ ઉપરની હિંસા એ માનવ અધિકારો વિરુદ્ધનું કૃત્ય છે અને આ કૃત્ય કેવું છે કે જે રોજ બરોજના જીવનમાં જોવા મળે છે કુટુંબ કુટુંબની જે હિંસા છે એ પહેલાં નહોતી થતી એવું નથી પણ પહેલાં થતી હતી એ કુટુંબ પૂરતી મર્યાદિત હતી લોકોમાં એ પ્રકારની સહનશક્તિ હતી સ્ત્રીઓ એ વિશેની જાગૃતિ નહોતી કેળવેલી એટલે સ્ત્રીઓને એવું લાગતું હતું કે ઇટ્સ અ પાર્ટ ઓફ અવર લાઈફ પણ હવે એવું નથી હવે સ્ત્રીઓ જાગૃત બની છે અને એટલે જ હવે કૌટુંબિક હિંસા એ કુટુંબ બહારની હિંસા જેટલું સ્થાન પામી છે અને એ વિશેની સભાનતા લોકોમાં આવી છે એ વિશેના અભ્યાસો થવા માંડ્યા છે એ વિશેના કાયદાઓ પણ થવા માંડ્યા છે તો સૌથી પહેલાં આપણે જોઈશું કે કૌટુંબિક હિંસા એટલે શું આપ જોઈ શકશો કે કૌટુંબિક હિંસા એ બાળકને અથવા તો સ્ત્રીને નાનપણથી શરૂ થાય છે પ્રીબર્થના અનુસંધાનમાં જો આપણે કહીએ તો સ્ત્રીઓની આ એક હિંસા કે જેને આપણે સેક્સ સિલેક્ટિવ એબોસન્સ કહીએ છીએ સેક્સ સિલેક્ટિવ એબોસન્સ એટલે શું જાતિ આધારિત સ્ત્રીઓને ગર્ભમાંથી જ મારી નાખવી એ સેક્સ ડિટરમિનેશન ટેસ્ટ આપણે ત્યાં થાય છે હવે ગેરકાયદેસર છે સરકાર સરકારશ્રીએ એના ઘણા બધા પ્રયત્નો દ્વારા એ અટકાવવાનો પૂરતો પ્રયત્ન કર્યો છે સ્ત્રીઓને બાળપણમાં જ મારી નાખવામાં આવે છે કેટલીકવાર એના માટે ગર્ભપાતનું દબાણ કરવામાં આવે છે એટલે આ જે ફોર્સ પ્રેગનન્સી છે અને ફોર્સ એબોસન્સ છે એ પછી બીજા તબક્કે આવે છે ઇન્ફન્ટ કે તાજું જન્મેલું બાળક હોય એને પહેલાં તો દૂધપીતી કરવામાં આવતું હતું ગુજરાત એ અહિંસાને વરેલું છે કારણ કે આપણે ગાંધીજીની જન્મભૂમિમાં છીએ આપણા પડોશના જ રાજ્યમાં જોઈએ તો રાજસ્થાનમાં વર્ષો સુધી સ્ત્રીઓને દૂધપીતી કરવામાં આવતી હતી મારી નાખવામાં આવતી હતી અને એટલે હવે ત્યાં પણ અવેરનેસના ઘણા બધા આવા પ્રોગ્રામ થવા માંડ્યા છે જે ઇમોશનલ અને ફિઝિકલ એબ્યુઝ સ્ત્રીઓને માનસિક અને શારીરિક રીતે કાંઈક ને કાંઈક એનો દુરુપયોગ કરવામાં આવે અને સાથે સાથે નાનપણથી એ જ્યારે જન્મે છે ત્યારથી જ એને અપૂરતો ખોરાક આપવો પૌષ્ટિક આહાર ન આપવો આવી બધી બાબત પણ જોવા મળતી હતી એટલે થતું તું શું કે કાં તો સ્ત્રીને જન્મવાનો અધિકાર નહીં અને જો જન્મે તો પછી એને જીવવાનો અધિકાર નહીં આ એક પ્રકારની એટ્રોસિટીઝ વિમેન ઉપર થતી હતી હવે એનામાં થોડુંક પરિવર્તન આવ્યું છે પછી એ ધીમે ધીમે ગર્લ ચાઇલ્ડમાં આવે છે આપ જોઈ શકશો કે પહેલાં તો આપણે ત્યાં ગુજરાતમાં જ નહીં પણ ભારતમાં લગ્નની વય નીચી હતી એ પછી આપણે ત્યાં ઓગણીસોને ચોપન અને પંચાવનનો કાયદો આવ્યો એ પહેલાં શારદા એક્ટ થઈ ગયો હતો ઓગણીસો ને અને એ દ્વારા બાળ લગ્નો અટકાવવા માટે સમાજ સુધારકોએ અને સ્ટેટ એ બંને પ્રયત્નો કર્યા પણ છતાંય હજી પણ પંદર સોળ વર્ષની છોકરીઓને પરણાવી દેવામાં આવે છે કાયદા દ્વારા આપણે એની અઢાર વર્ષ કરી છે પણ ચાઇલ્ડ મેરેજને લીધે થતું હતું એવું કે એ ચાઇલ્ડ પ્રેગ્નન્સીવાળી થાય નાની ઉંમરે માતા બને ક્યારેક એનું મૃત્યુ પણ થાય આ પણ એક પ્રકારનું વાયોલન્સ છે સમાજમાં જો આપણે જોઈ શકીએ તો કેટલીક પરિસ્થિતિ એવી આપણને જોવા મળે છે કે જેમાં સ્ત્રી સ્ત્રીના પ્રશ્નો એને એક વિશેષ સ્થાન સમાજમાં મળ્યું છે જો સમાજમાં આપણે એટ્રોસિટીસના સંદર્ભમાં વાયોલન્સની જો વાત કરીએ તો વાયોલન્સ એવી બાબત છે કે જેમાં આપણને બાળપણથી શરૂ થાય છે ચાઇલ્ડ પ્રોસ્ટીટ્યુશનની વાત કરવામાં આવે છે ફેમિલીમાં જ જેન્ડર ડિસ્ક્રિમિનેશન ચાઇલ્ડ લેબર કારણ કે એક આવશ્યકતા બની જાય છે માતા પિતા એને ભણાવવાને બદલે લેબર કામ ઉપર મોકલે છે આવી પરિસ્થિતિ પહેલાં હતી આજે એમાં થોડું પરિવર્તન ચોક્કસ આવ્યું છે એ જ્યારે યુવાવસ્થામાં કિશોરાવસ્થામાં પ્રવેશે છે ત્યારે કિશોરાવસ્થામાં પણ સ્ત્રીઓને આ પ્રકારના વાયોલન્સથી મુક્ત નથી રખાતી આપણા જ પડોશના દેશમાં જોઈએ થાઈલેન્ડમાં તો ત્યાં કેટલી બધી કિશોરીઓ ઉપર સેક્સ્યુઅલ એબ્યુઝ થાય છે બળાત્કાર થાય છે સેક્સ્યુઅલ હેરેસમેન્ટ થાય છે ફોર્સ પ્રોસીટ્યુશન ઇવ ટેસ્ટિંગ અને ફોર્સ વાયોલન્સ આ બધા એના કિશોરાવસ્થામાં થતી હિંસાના સ્વરૂપ આપણને જોવા મળે છે તો જો એનાથી આગળ આપણે જઈએ છીએ તો એ પરણે છે અને પરિણિત સ્ત્રીઓ ઉપર કૃ કૂરતા એના વિશે તો ઘણું બધું કામ થયેલું છે દહેજ એક બહુ સામાન્ય પ્રશ્ન બની ગયો છે દહેજને લીધે સ્ત્રીઓને મારી નાખવી દહેજને લીધે સ્ત્રીઓ ઉપર કાંઈ ને કાંઈ પ્રકારની હિંસા કરવી એના ઉપર ટોણા મારવા એનો એબ્યુઝ કરવો એની સાથે સાથે એના જે પાર્ટનર છે એ પાર્ટનર હોય એ પણ એને મારે સાયકોલોજીકલ એબ્યુઝ કરવામાં આવે સેક્સ્યુઅલ એબ્યુઝ કરવામાં આવે એના માટે હરેસમેન્ટ કરવામાં આવે કે બળાત્કાર જેવી ઘટનાઓ બને આ બધી બાબત એ સ્ત્રીઓ જ્યારે પરણે છે ત્યારે શરૂ થાય છે પણ એનો અર્થ એવો નથી કે એ પહેલાં એને સામાજિક સમસ્યાઓનો ભોગ નથી બનવું પડતું આ બધી સમસ્યાઓ જ્યારે સ્ત્રી ભોગ બને છે ત્યારે એની પછી વૃદ્ધાવસ્થા આવે છે તો આ વૃદ્ધાવસ્થામાં બીડો હશે તો એનું એબ્યુઝ કરવામાં આવશે એની સાથે માલ ટ્રીટમેન્ટ એનું મેન્ટલ હેરેસમેન્ટ થાય છે ધેટ મીન્સ કે સ્ત્રી જન્મે છે ત્યાંથી શરૂ કરીને એ મૃત્યુ પામે છે ત્યાં સુધી કોઈને કોઈ રીતે એની ઉપર હિંસા થાય છે મિત્રો મારે તમને એ જણાવવું છે કે આ હિંસા જે થાય છે એ હિંસા કયા કયા સ્વરૂપે થાય છે અને કોને આપણે કૌટુંબિક હિંસા કહીએ છીએ તો કૌટુંબિક હિંસાની વ્યાખ્યા આપ જોઈ શકશો કે જ્યારે ઓગણીસો ને પંચાણુંમાં બેઇજિંગમાં આ બાબત સ્વીકારવામાં આવી કે સ્ત્રીઓ પરની હિંસા એટલે એવું કોઈ પણ કૃત્ય કે જેના પરિણામે સ્ત્રીને શારીરિક જાતીય માનસિક ઈજા કે ત્રાસ થાય અથવા તો એવું થવાની સંભાવના રહે આવું કરવાની ધમકી આપે મનસ્વી રીતે દમન કરે અને સ્ત્રીની સ્વતંત્રતા પર તરાપ મૂકવાના કૃત્યો એ તમામને સ્ત્રીઓ પરની હિંસા એ રીતે ઓળખવામાં આવે છે એ પછી આપણે ત્યાં બે હજાર પાંચનો ઘરેલું હિંસાનો કાનૂન થયો અને એમાં પેલી હિંસા કરતાં ઘરેલું હિંસા વિશે થોડી અસ્પષ્ટતા હતી આ વિશે ચારસો અઠ્ઠાણું ક પહેલાં કલમ હતી અને એ મુજબ ઘરેલું હિંસા શું છે એ વિશે ડિફાઇન કરતા હતા પણ વધારે સ્પષ્ટ કરવા માટે ઘરેલું હિંસાની વધારે સ્પષ્ટતા કરવામાં આવી અને એ ઘરેલું હિંસા કોને કહેવામાં આવે છે તો ઘરેલું હિંસા એટલે મહિલાના ઘરના સભ્યો અથવા ઘરેલું સંબંધ ધરાવતી વ્યક્તિ દ્વારા કોઈપણ પ્રકારની હિંસા એનો સમાવેશ એમાં થાય છે હવે આ કયા પ્રકારની હિંસા અને આ હિંસાના પ્રકારો કયા છે એ વિશે આપણે જોઈશું થોડું તો સૌથી પ્રથમ જો આપણે જોઈએ તો ઘરેલું હિંસાનો જે મુખ્ય બાબત કહેવામાં આવી છે એમાં એક બાબત એ શારીરિક હિંસા અથવા તો શારીરિક દુરુપયોગની વાત કરવામાં આવી છે આ શારીરિક દુરુપયોગ એટલે શું એ વિશે જો આપણે જોઈએ તો એમાં બે ત્રણ બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે એક તો મહિલાઓનું જીવન મહિલાઓનું શરીર પહેલાં એવું હતું કે પિતૃપ્રધાનતા અને એ પિતૃપ્રધાનતામાં એવું રજૂઆત કરવામાં આવતી હતી કે ભાઈ સ્ત્રીઓને જીવવાનો અધિકાર ખરો પણ કેવી રીતે જીવવું એનો નિર્ણય નહીં લેવાનો હવે ધીમે ધીમે એ બાબત વિશેની અવેરનેસ લોકોમાં વધતી ગઈ છે એટલે શારીરિક હિંસા શું છે એ વિશેની સ્પષ્ટતા આ કાયદામાં કરવામાં આવી છે અને એ મુજબ જો આપણે જોઈએ તો એમાં સ્ત્રીના આરોગ્ય સ્ત્રીના શરીરના કોઈ ભાગને નુકસાન ન પહોંચે સ્ત્રીઓનો જે વિકાસ થવો જોઈએ શારીરિક વિકાસ એ સ્વસ્થ રીતે થાય એને યોગ્ય આહાર મળે એને યોગ્ય પોષણ મળે એ જોવાની જવાબદારી આપણા સૌની છે અને એની શરૂઆત આપણે આપણા કુટુંબથી કરવાની છે તો આ એક બાબત એ આપણા કાનૂનમાં બહુ સ્પષ્ટ રીતે કરવામાં આવી કે ભાઈ આપણે જો સ્ત્રીઓને સારી રીતે આરોગ્ય સાચવીશું એને શરીરના વિકાસ માટેની પૂરતી તક આપીશું તો એનો મેન્ટલ વિકાસ પણ થશે અને જો મેન્ટલ વિકાસ થશે તો એ સ્ત્રી સમાજ માટે ઘણું બધું સારી રીતે કામ કરી શકશે બીજી બાબત એમાં જે સૂચવવામાં આવી છે એ શારીરિક દુરુપયોગ પછી બીજી બાબત એ જાતીય દુરુપયોગના સંદર્ભમાં વિચારવામાં આવી છે જાતીય દુરુપયોગ એટલે કોઈપણ પ્રકારની જાતીય વર્તણૂક અને આ વર્તણૂક એ સ્ત્રીની ગરિમાનું અપમાન કરે એની સાથે માનભંગ કરે એનું સન્માન તોડે અથવા તો એનું ઉલ્લંઘન કરે એ બધાને જાતીય દુરુપયોગના સંદર્ભમાં ગણવામાં આવ્યું છે તો આ જ કાયદામાં ત્રીજી જે બાબત સૂચવવામાં આવી છે એમાં ત્રણ બાબતો શાબ્દિક માનસિક અને ભાવનાત્મક દુરુપયોગ શાબ્દિક એ સેન્સમાં કે હવે આપણે સ્ત્રીઓને હવે તો આપણે ગુજરાતમાં નારી ગૌરવ નીતિ આવી છે એટલે નારીનું ગૌરવ સચવાય એને મહત્વ આપવામાં આવ્યું છે અને આપણા માનનીય મુખ્યમંત્રીશ્રીએ અને આપણો ડિપાર્ટમેન્ટ જે છે મહિલા અને બાળ વિકાસ એને નારીનું ગૌરવ સચવાય એ માટેના પ્રયત્ન કરવામાં આવ્યા છે એટલે નારી એ આજે માત્ર શરીરનું અંગ નથી પણ એનો સ્વસ્થ માનસિક વિકાસ થાય એ એટલું જ જરૂરી છે હવે સ્ત્રીને આપણે અબડાં નથી કહી શકતા સ્ત્રી એમ્પાવર છે તો જો આપણે સ્ત્રીના આવા બધા શબ્દોનો ઉલ્લેખ કરીએ અથવા તો એને એ રીતે ઉતારી પાડવાનો પ્રયત્ન કરીએ સ્ત્રીને સ્ત્રી તરીકે ગણીએ માનવ તરીકે ન ગણીએ અને એની સાથે આવા કોઈ પણ જાતિગત ભેદભાવ રાખીએ દહેજની વાત આવે એને કંઈ મેણાટોળાં મારીએ આપણે એની ભાવનાઓને કાંઈ પણ રીતે આપણે હાનિ પહોંચાડીએ તો એ તમામ બાબતોને કાનૂનમાં એવી રજૂઆત કરવામાં આવી છે કે એ હિંસા છે આર્થિક રીતે દુરુપયોગ આપ સ્લાઇડમાં જોઈ શકશો કે આર્થિક રીતે દુરુપયોગ કરવામાં આવે એટલે મિલકત માટે દબાણ કરવામાં આવે નાણાકીય લાભથી એને વંચિત રાખવામાં આવે ભરણ પોષણથી વંચિત રાખવામાં આવે સ્ત્રી ધન ન અપાય કિંમતી વસ્તુ બોન્ડ શેર મિલકત આવી બધી વસ્તુઓથી એને બાકાત રાખવામાં આવે અને મહિલા જો કમાતી હોય તો એની આવક છીનવી લેવામાં આવે એને પણ આપણે ઘરેલું હિંસાના કાયદા મુજબ સ્ત્રીઓ ઉપર થતી હિંસા કહી શકાય આ જે બધી વાત થઈ એ તો આપણે ઘરની વાત કરી અને ઘરેલું હિંસા કોને કહેવાય અને આ કયા કયા તબક્કામાં થાય છે એ વિશેની ચર્ચા મિત્રો આપણે કરી મારે તમને એ સમજાવવાનો પ્રયત્ન કરવો છે કે સ્ત્રીઓ ઉપર થતી હિંસા એ ઘર અને ઘરની બહાર બંને પ્રકારે થાય છે પણ આ હિંસાના સ્વરૂપો કયા કયા છે આ વિશેના કેટલાક સમાજશાસ્ત્રી અભ્યાસો પણ થયા છે અને જો યાની યાદી મૂકો તો ઘણી બધી લાંબી થાય એવી છે પણ આપણે ત્યાં આ વિષયના જે કાંઈ અભ્યાસો થયા છે અને એમાંથી જે ફલિત થયું છે એ ફલિત થતાં મને એવું લાગે છે કે સ્ત્રીઓ ઉપર જે હિંસા થાય છે એ હિંસાના જુદા જુદા સ્વરૂપો છે કેટલીક હિંસા એ શારીરિક પ્રકારની છે કેટલીક હિંસા એ માનસિક પ્રકારની છે કેટલીક હિંસા એ ભાવનાત્મક પ્રકારની છે અને કેટલીક હિંસા એ સમાજ